સેશનને શરૂ થવાને આપણે એકાદ મિનિટનો સમય બાકી જોઈ રહ્યા છે. મેટલ સ્પેસ તરફથી સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, પણ આ સપોર્ટ આજના દિવસમાં પૂરતો રહેશે કે નહીં, અને નીચેના સ્તરથી આપણે શોર્ટ કવરિંગ આવે છે કે નહીં એના ઉપર ખાસ ધ્યાન રહેશે. પણ જે પ્રમાણે આજ સવારથી જ આપણા બધા જ એક્સપર્ટ કહી રહ્યા છે કે ઘટાડા સાથેની શરૂઆત દેખાઈ રહી છે, પણ આ ઘટાડા સાથેની શરૂઆતને ચિંતાનું કારણ ગણવાની જરૂર નથી, પણ આ નીચેની તરફની શરૂઆત છે એમાં તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકેનો વ્યૂ રાખીને ચાલી શકો છો. પણ લેવલ્સ અહીંયા તમારા એન્ટ્રી માટેના હજુ થોડાક દૂર છે, એટલે કે અહીંયા 17,600ની નજીક એન્ટ્રી લેવા માટેની એડવાઇસ હતી, અને 37,600 પાસે આપણને જે બેંક નિફ્ટી ખુલતી દેખાઈ રહી છે એમાં પણ 37,500ની નજીક અહીંયા સપોર્ટ પાસે એન્ટ્રી લેવા માટેની એડવાઇસ આપણા એક્સપર્ટે આપી હતી. તો એ લેવલ્સને તમે વોચ આઉટ કરો. સ્ટોક સ્પેસિફિક એક્શન આજે ન્યૂઝ બેઝ જ્યાં સમાચારો છે ત્યાં આપણને એક્શન નેગેટિવ પોઝિટિવ બંને તરફના રિએક્શનમાં દેખાઈ રહી છે, પણ ઓવરઓલ મોમેન્ટમ મજબૂતીનું નથી દેખાઈ રહ્યું. નિશા ડેફિનેટલી તો શરૂઆત પણ જે કરે 17,649 લેવલ પર શરૂઆત થતી દેખાઈ રહી છે, ઓલમોસ્ટ 97 પોઈન્ટ નીચે. મિડ કેપ પર તમે નજર કરો તો ત્યાં તમને 175 પોઈન્ટનો ઘટાડો જોવા મળશે. બેંક નિફ્ટી 370 પોઈન્ટ નીચે છે, તો સેન્સેક્સમાં 370 પોઈન્ટનો ઘટાડો છે. તો ગેપ ડાઉન સાથે ઓપનિંગ થઈ છે, પણ આપણે ગઈકાલે જ એક વિટનેસ કર્યું છે કે નીચેથી રિકવરી પણ આવે છે, તો આપણે એના પર નજર કરીશું. કારણ કે આજે બુધવાર છે, તમને ખ્યાલ છે આજે વોલેટિલિટી પણ તમને જોવા મળશે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પર તમારી નજર હોવી જોઈએ, જ્યાં એક સ્ટોક ખરીદારીના મોડમાં છે, જ્યાં બે સ્ટોકમાં વેચવાલી ચાલુ છે, તો ત્યાં એક થોડીક રિલીફ છે. બહુ મોટી વેચવાલી અત્યારે સ્ટોક સ્પેસિફિક નથી જોવા મળી રહી, જે તમને અત્યારે ટ્રેડ જોવા મળી રહ્યા છે બધા ઇન્ડેક્સ લેવલ પર જોવા મળી રહ્યા છે. અત્યારે ઇન્ડિયા વિક્સ તમે જોયું, ઇન્ડિયા વિક્સમાં એક ઉછાળો છે, એની એક ઇમ્પેક્ટ પણ તમે અત્યારે જોઈ શકો છો. આઈટીએ ઓલરેડી આપણને એક સારો સપોર્ટ પાછલા દિવસોમાં આપ્યો છે, એટલે અત્યારે તમને કન્સોલિડેશન જોવા મળશે. તો ફાર્મા ઇન્ડેક્સ પર નજર કરો, કારણ કે સવારે આપણે ચર્ચા કરી હતી કે કોઈ એક એવો સેક્ટર આવશે જે ડિફેન્સિવ બનીને આવશે, તો એ ફાર્મામાં તમને ડિફેન્સિવિટી જોવા મળશે. પણ અત્યારે તમે જો આ નિફ્ટી 50નું આ હીટ મેપ તમે જોઈ રહ્યા છો, જ્યાં દબાણ વધતું દેખાઈ રહ્યું છે, પણ તમે જો અત્યારે ખૂબ જ સિલેક્ટેડ કાઉન્ટર્સ છે જ્યાં ખરીદારી છે, અધરવાઇઝ આખી સ્ક્રીન તમે અત્યારે લાલ નિશાનમાં જોઈ રહ્યા છો. બેંક નિફ્ટીમાં તમે જો આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક, અહીંયા જે મોટું દબાણ છે, પ્રેશર વધતું દેખાયું છે, ખાસ કરીને આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકમાં, એની એક ઇમ્પેક્ટ તમે બેંક નિફ્ટી પર જોઈ રહ્યા છો. જો બેંક નિફ્ટીને ટેકો નહીં મળે તો એ નિફ્ટીને ટેકો નહીં આપી શકે, ને અત્યારે તમે ઓલમોસ્ટ 115 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં જોઈ રહ્યા છો. ખુલ્યા બાદ પણ વીકનેસ વધતી દેખાઈ રહી છે, અને હવે 17,624ના લેવલ અત્યારે આપણને નિફ્ટી પર બનતા દેખાયા છે. તો ગેપ ડાઉનની અપેક્ષા હતી, એવી જ શરૂઆત થઈ છે, પણ જોવું રહ્યું આખા દિવસ દરમિયાન આ સ્ટ્રેટ સેટઅપ કઈ રીતે ગોઠવાય છે વિક્રમ.